साबरकांठाना हिम्मतनगर खाते जिल्लानी 6 नगरपालिकाओना चीफ ऑफिसर सहित प्रमुख अने उपप्रमुख साथे रीजनल कमिश्नरनी संकलन बैठक योजाई। साबरकांठाना हिम्मतनगर खाते जिल्लानी 6 नगरपालिकाओना चीफ ऑफिसर सहित प्रमुख अने उपप्रमुख साथे रीजनल कमिश्नरनी संकलन बैठक योजाई हती। केन्द्र सरकार अने राज्य सरकारनी तमाम ग्रांटनो उपयोग करवा उपर भार मूक्यो हतो। जो कि हजु सुधी केटलीय नगरपालिकाओने आपेली स्वच्छतानी ग्रांट आपी शक्या नथी, जेना माटे जागृत बनवा अपील कराई छे। ગુજરાતની તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસર સહિત પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે ગુજરાત સરકારના પ્રાદેશિક કમિશનર સંકલન બેઠક યોજવાના છે, જેની શરૂઆત સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી થવા પામી છે। સાથોસાથ ગ્રીન ઉર્જા તરીકે પ્રસ્થાપિત થયેલી સોલાર ઉર્જા મામલે પણ તમામ નગરપાલિકાઓએ હકારાત્મક અભિગમ દાખવ્યો હતો। સાથોસાથ પાલિકા મહાનગરપાલિકાના ગુજરાત પ્રદેશ કમિશનરે જણાવ્યું હતું કે છેવાડાના વ્યક્તિ સુધી દરેક સુવિધા પહોંચે તેવી વહીવટી તંત્રની નેમ છે। યોજાયેલી બેઠકમાં કેન્દ્ર સરકારે આપેલા નાણાંનો પૂરેપૂરો ઉપયોગ કરવા ઉપર પણ ભાર મુકાયો છે। વર્ષ પૂરું થઈ રહ્યું હોવા છતાં પણ હજુ પણ કેટલીય નગરપાલિકાઓને ફાળવાયેલી રકમના 40-50% જેટલી રકમ બાકી હોવાના પગલે તેમણે જણાવ્યું હતું કે કામ થયા વિના રકમ જમા થાય તો સંકલનનો અભાવ હોવાનું માની શકાય તેમ છે। ત્યારે સમસ્યાના સમય સંકલન થકે સિદ્ધિ મેળવવા પ્રયાસો કરવો ખૂબ જ મહત્વનો છે, તેમજ અન્ય પાલિકાઓમાં કોઈ પણ વિરોધાભાસ હોય તો તેને દૂર કરવાનો પ્રામાણિક પ્રયાસ કરવામાં આવશે। જેમાં હિંમતનગરની હાથમાંથી નદીમાં ગટરનું પાણી છોડવાના મામલે તેમણે જણાવ્યું હતું કે આ મામલે સત્ય વિગતો પ્રકાશિત કરી જવાબદાર લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। સ્ટોરી બાય ઝાકીર મેમણ, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ઈડર, સાબરકાંઠા, ગુજરાત। એમાં આપણે જે હિંમતનગરમાં જે આપણે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન બનાવેલો છે એના ઉપર આપણે એક સોલરની યોજના મૂકેલી છે, એની પણ ચર્ચા થઈ અને એનું ટૂંક સમયમાં એનું ઇનોગ્રેશન થશે। એના ઉપરાંતમાં આપણે જે શેલ્ટર ફોર અર્બન પુઅર એ પણ આપણે હિંમતનગરમાં તૈયાર થઈ ગયેલું છે, એનો પણ ટૂંક સમયમાં ખાતમુહૂર્ત થશે, આ લોકાર્પણ થશે। એના સિવાય પણ ઘણી બધી નગરપાલિકાઓમાં એના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન જે છે એ પૂર્ણ થઈ ગયા છે, તો એનો પણ સોલર અંગે શું કહેશો? સોલર માટે આજે બધી નગરપાલિકા ઉત્સાહિત હતી। એકચ્યુઅલી ગવર્મેન્ટે અત્યારે આપણે જિલ્લા કક્ષાની નગરપાલિકા માટે આ પ્રોજેક્ટ આપ્યો હતો, પણ આજે 6-6 નગરપાલિકા છે એના માટે ઉત્સાહિત હતી અને એ લોકો, એટલે આનો મુખ્ય હેતુ છે કે નગરપાલિકાનો ખર્ચ ઘટાડવો, વીજ બિલ, આ પર્યાવરણ સુરક્ષા તો એક છે પણ સાથે સાથે નગરપાલિકા વીજ બિલનો ભાર સહન નથી કરી શકતી, તો ભલે અત્યારે કેપિટલ એક્સપેન્ડિચર થાય આપણો, પણ પાછળથી નગરપાલિકાને જો સોલર પાવર મળી રહે તો એનું વીજ બિલ ઘટી જાય, પાણીનું, ગટરનું કે સ્ટ્રીટ લાઇટનું, તો એ ઉદ્દેશ છે। તો આજે 5-5 બીજી હિંમતનગર સિવાયની પણ બધી નગરપાલિકા જે ઈડર છે, પ્રાંતિજ છે, તમામ નગરપાલિકા એ વડાલી છે, એના માટે ઉત્સાહિત હતી અને એ લોકો અમને દરખાસ્ત આપવાના છે।